ઓકે ચલો આગળનો ક્વેશ્ચન છે હવેલી સંગીત ઉપર પ્રશ્ન પૂછેલો છે હવેલી સંગીત હવેલી સંગીત ઉપર પ્લે પણ બે ત્રણ વાર પ્રશ્ન જે છે એ પૂછાઈ ગયા છે પ્રશ્ન શું છે એ સમજીએ તો હવે આજે હવેલી સંગીતને એ બધું શું છે આપણે થોડું સમજીએ પહેલાં પ્રશ્ન શું કહે છે કે ગુજરાત પોતાના લોકસંગીતની ગતિશીલ પરંપરાઓ માટે ખૂબ પ્રખ્યાત છે તેમાં ગુજરાતની હવેલી સંગીત કલાકારોની સંસ્કૃતિનું ઓળખનું એક પ્રતિક છે ગુજરાતના જાણીતા સંગીતકારોમાંથી પાંચ સંગીતકારોના ગુજરાતી સંગીત ક્ષેત્રે આપેલા પ્રદાન વિશે ચર્ચા કરું અને પાંચ સંગીતકારો જે છે ને એની પણ વાત કરવાની છે હવે જો પહેલાં આપણે એક થોડીક વસ્તુ સમજીએ બે પ્રકારના સંગીત આવે એક તો લોકસંગીત અને એક તો શાસ્ત્રીય સંગીત શાસ્ત્રીય સંગીત શાસ્ત્રીય સંગીતને ઇંગ્લિશમાં કહેવાય ક્લાસિકલ મ્યુઝિક શું કે ક્લાસિકલ મ્યુઝિક અને આજે લોકસંગીત જે છે ને એને કહેવાય ફોક મ્યુઝિક ફોક મ્યુઝિક ફોકનો મતલબ લોક થાય ફોક કોઈપણની જગ્યાએ તમે લોક સમ જોઈ જાઓ એટલે સમજી જાવ કે ફોકની વાત કરે છે બેમાં તફાવત શું એ આપણે સમજીએ જે શાસ્ત્રીય મ્યુઝિક શાસ્ત્રીય સંગીત ક્લાસિકલ મ્યુઝિક જે છે ને એ અમુક નિયમોને આધીન હોય એમાં અમુક પ્રકારના નિયમોને એ બધાનું પાલન થવું જોઈએ અને એ પણ કેવું નિયમ તો કે મોટા ભાગેના નિયમો જે છે ને એ તો ચુસ્તપણેના નિયમો હોય પહેલી વસ્તુ ચુસ્તપણે બીજું કે જો શાસ્ત્રીય સંગીત વગાડવું હોય તો એની પહેલાં ટ્રેનિંગ લેવી પડે એનું ઘણું બધું શીખવું પડે અને એના નિયમોનું એ બધાનું પાલન કરીને પછી કરી શકે જ્યારે સંગીતના પહેલાં પહેલાં તો કોઈ નિયમ ન હોય લોકો દ્વારા બનેલું હોય ગમે એ લોકો પોતપોતાના આધારે એમાં નિયમ બિયમમાં ફેરફાર કરી અને કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ બ્રેનિંગ લીધા વગર એમ એમ છે એ વગાડી શકે એટલે કે નિયમ વિહીન હોય આ બંનેની અંદરનો મુખ્ય તફાવત બીજો કોઈ તફાવત છે નહીં બરાબર ખ્યાલ આવ્યો કે નહીં તો હવે પહેલાં પહેલાં આપણે હવેલી સંગીત વિશે જોઈએ તો હવેલી સંગીત જે છે ને એ પુષ્ટિ માર્ગ સાથે જોડાયેલું છે અને પુષ્ટિ માર્ગ જે છે ને એ વલ્લભાચાર્ય દ્વારા જોડાયેલું છે આ વલ્લભાચાર્ય એવું ખીચેલું હતું કે ભાઈ આ શંકર ભગવાન સોરી કૃષ્ણ ભગવાન જે છે ને આખે આખો પુષ્ટિ માર્ગ જ કૃષ્ણ ભગવાન સાથે જોડાયેલો છે આ શ્રી કૃષ્ણ જે છે ને કે એની કે દિવસમાં આપણે કે આઠ વાર પૂજા કરવાની આઠ વાર કેટલી કરવાની પૂજા કરવાની તો આઠ વાર જે પૂજા કરવાની તો પૂજા કરતાં કરતાં આ હરે હારે જે ડાન્સને એ બધું કરવામાં આવે ને એને આ હવેલી મ્યુઝિક હવેલી મ્યુઝિક અથવા હવેલી સંગીત જે છે એ કહેવામાં આવે આપણે બંગાળની આજુબાજુમાં એક વ્યક્તિ હતા ચૈતન્ય મહાપ્રભુ તો ચૈતન્ય મહાપ્રભુ જે છે ને એ આ કૃષ્ણની ખૂબ જ ખતરનાક લેવલની ભક્તિ કરતા હતા ક્રો તો કૃષ્ણની ભક્તિ કરતા હતા તો હારે હરે એમને એમ કીધું કે કૃષ્ણની ભક્તિમાં આપણે લીન થઈ જવાનું છે તલ્લીન થઈ જવાનું છે અને તલ્લીન થવા માટે આપણે હારે હારે ડાન્સને એવું બધું એ કરવાનું એટલે કે ઓલું હાથમાં કંઈક વગાડવાનું હોય ને ખંજરી જવું એ વગાડતું જવાનું અને ભક્તિ કરવાની નહીં એવું બધું તો એને હવેલી સંગીત કહે છે તો બે ત્રણ વ્યક્તિના નામ તમારા જે વલ્લભાચાર્ય અને માધવાચાર્ય અને પછી આ ચૈતન્ય મહાપ્રભુને એ બધાનું તમારે જે છે યાદ રાખવાનું ખાસ તો વલ્લભાચાર્ય પુષ્ટિ માર્ગની સ્થાપના એણે જ કરેલી હતી ગુજરાતમાં જે પુષ્ટિ સંપ્રદાય જે છે અથવા તો આ હવેલી સંગીત જે છે એ સત્તરસો એકસઠથી તે ઓગણીસો ઓગણસિત્તેરની આજુબાજુમાં જે છે એની શરૂઆત થઈ હતી આ જો આપેલું છે ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિની સાથે સંકીર્તન સંગીત પ્રણાલીની સ્થાપના કરેલી હતી અને આંદોલનને એ બધાનો જન્મ થયેલો હતો હવેલી સંગીતને જે છે એ પુષ્ટિ માર્ગીય કીર્તન પણ કહી કહેવામાં આવે છે કીર્તન અત્યારની વાત કરીએ તો પોરબંદરની અંદર એક વ્યક્તિ છે શ્રી વલ્લભદાસ બાપોદર આ તમારે નામ યાદ રાખ્યું છે વલ્લભદાસ બાપોદર અને એનો પુત્ર બાપોદર જે છે એણે અમદાવાદની અંદર અષ્ટ કીર્તન નામની સંગીત વિદ્યાપીઠની સ્થાપના કરેલી છે અત્યારનું કરંટ કહું છું કરંટમાં અત્યારે અષ્ટછાપ કીર્તન વિદ્યાપીઠની સ્થાપના કરેલી છે અને યા આ દેશની એકમાત્ર એવી સંસ્થા છે કે જ્યાં હવેલી સંગીત જે છે એ શીખવાડવામાં આવે છે અને આજે અષ્ટ અષ્ટછાપ કીર્તન જે છે અહીંયા બીજા આઠ દિગ્ગજ લોકો જે છે એ પણ અહીંયા સેવા આપે છે જેમ કે સુરદાસ પરમાનંદ દાસ કુંભનદાસ કૃષ્ણદાસ એ બધા લખેલા છે એ બધાનું નામ પણ તમે એવું લાગે તો યાદ રાખી શકો છો એ સાથે સાથે પાંચ ગુજરાતના જે સંગીતકારો જે છે એની પણ વાત કરવાની છે તો સંગીતકારોની વાત કરવી હોય તો પહેલાં પહેલાં બૈજુ બાવરાનું નામ તો આવવું જ પડે અહીંયા ભેજુ બાવરા લખેલું છે એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે બૈજુ બાવરા તો બૈજુ બાવરા વિશે થોડીક વાત કરીએ તો એનું મૂળ નામ પહેલાં તો પંડિત વૈજનાથ મિશ્રા હતું આ બૈજુ બાવરા જે છે એને અકબરના દરબારની અંદર પણ જે છે એ સેવા આપેલી હતી બીજું ગુજરાતના પણ અલગ અલગ દરબાર હતા અહીંયા પણ સેવા આપેલી હતી બીજી વાત કરીએ કે આજે બૈજુ બાવરા જે છે એનો એક શિષ્ય હતો કોણ તો કે તાનસેન જે છે ને તાનસેન એ એનો શિષ્ય હતો તાનસેન તાનસેન જે છે બૈજુ બાવરાનો શિષ્ય હતો બંને વચ્ચે પ્રતિયોગિતા થયેલી હતી અને બંનેની પ્રતિયોગિતામાં બૈજુ બાવરા જીતી ગયો હતો એટલે બૈજુ બાવરાએ જે છે એ તાનસેન સોરી એટલે તાનસેન અને બૈજુ બાવરાને પોતાનો ગુરુ માની લીધેલો હતો અને બૈજુ બાવરા અને તાનસેન બંનેના ગુરુ એક જ હતા બંનેના ગુરુ કોણ હતા તો કે સ્વામી હરિદાસ સ્વામી હરિદાસ વૃંદાવનની અંદર જે છે એમના શિષ્ય બની ગયા હતા અને ગ્વાલિયરના રાજા માનસિંહ જે છે ને એના દરબારી ગાયક તરીકે એમને કામ કરેલું હતું જો એ એક જ ધ્યાન આપો આજે ગ્વાલિયરના રાજા માનસિંહ જે છે ને માનસિંહ એની વિશે બહુ જાજી માહિતી આપણને કહેતા નથી ભારતના ઇતિહાસમાં જે છે એના વિશે થોડો જાજી માહિતી આપતા નથી પણ હું તમને આપું છું થોડી ઘણી માહિતી કે આ જે ગ્વાલિયરના રાજા માનસિંહ જે છે ને એ આર્ટ એન્ડ કલ્ચરની અંદર ખતરનાક લેવલનું એમનું યોગદાન હતું કેમ કારણ કે તમે એક વસ્તુ સાંભળેલી હશે કે આજે તાનસેન જે છે ને તાનસેન એ અકબરના દરબારમાં કામ કરતો હતો અને બીરબલ બિરબલ કે જેનું સાચું નામ મહેશદાસ છે મહેશદાસ એ પણ નવમાંથી બે રત્ન હતા આ બે બે રત્ન હતા એ અકબરના દરબારમાં કામ કરતા હતા પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ બે લોકો તાનસેન અને બીરબલ એ બે જે છે ને એ અકબરના દરબારમાં કામ કરતાં પહેલાં આ રાજા માનસિંહના દરબારમાં કામ કરતા હતા ગ્વાલિયરની અંદર આજે રાજા માનસિંહ છે એને અહીંયા કામ કરતા હતા અને અહીંયા અહીંયા આપણે જોયું કે આજે હરિદાસે અહીંયા કામ કરતા હતા એટલે આર્ટ એન્ડ કલ્ચરમાં એમનું આગળ પડતું હતું બરાબર પછી આજે બૈજુ બાવરા જે છે એણે ઓકે દશા નામની ગ્રંથ પણ બનાવેલો છે ઓકે દશા અને અકબરના સંગીતજ્ઞ તાનસેન જે છે એ એની પ્રતિભાથી પ્રભાવિત થયા હતા અને બાઈજુ બાવરે માલકોસ નામનો રાગ ગાય અને પથ્થરને પીગળાવી દીધેલો તો પ્રશ્ન પૂછે કે પથ્થરને પીગળાવવા માટેનો રાગ જે છે એ માલકોષ રાગ છે બાકી આની પહેલાં મેં જે છે એ પ્રિલિમ્સમાં આ જ્યારે પ્રશ્ન પૂછાયેલો ને તો પ્રિલિમ્સના પ્રશ્નની અંદર આ પ્રશ્ન જ્યારે મેં સમજાવેલો હતો ત્યારે આ બધી વસ્તુ મેં ડિટેલમાં સમજાવેલી છે તો તમે એકાધી વાર એ જોઈ લેજો